ધીરુભાઈ મઠિયા એ છે. કલ્પનાના થિયેટર વિશે પૂછવું હતું. ના ના, અઠવાડિયા 10 દિવસ પહેલાંની સીડીમાં એક સવાલ આવ્યો હતો, એમાં કલ્પનાના થિયેટર વિશે હતું. તો આપે એમ કીધું કે જો એમાં પુણ્ય ભળી જાય તો એ રૂપકમાં આવે. ના, બીજ પડે તો રૂપકમાં આવે, પુણ્ય નહીં. પુણ્ય તો જુદી વસ્તુ છે. ઓકે, બીજ પડે ને એ કલ્પના થિયેટરમાં તન્મય આકાર રહે ને પછી ઈચ્છા કરે ને કે આવું થાય તો સારું. એકાદ જો બીજ પડ્યું ને તો ફળ આવે. આ બીજ જ પડેલા જ ગયા ભોમાં, તેથી આ બધા ધંધા ભેગા થયા અને વાઈફ ભેગી થઈ, છોકરા ભેગા થયા, ઘર ભેગું થયું. આપણી યોજનાનું ફળ છે. પણ એ ચારિત્રમો કહેવાય ને? ના, ચારિત્રમો કહેવાય ખરો, પણ ક્યારે તમે વિરોધ બતાડો કે આ ખોટું છે. કલ્પનાનું થિયેટર એટલે શું? એમાં ઘણી કલ્પના હોય. માનની કલ્પના હોય, વિષયની કલ્પના હોય, લોભની કલ્પના હોય. નહીં, પેલા હતા ને ચલ્લી, હા, કે સા દૂધ લઈને જઉં છું, આ બકરીને દૂધ લીધું, પછી દૂધ વેચીશ, એના પૈસા આવશે, એમાંથી 3 બકરી બીજી લઈશ, પછી ધીમે ધીમે મોટા થશે. એ ચાલતો હતો બિચારો, ને વિચાર ચાલ્યા કરતા હતા. પછી પછી પૈસા વધારે આવશે, પછી 6 બકરી થશે, 10 થશે, પછી ખૂબ પૈસા આવે, પછી હું પરણીશ, કહેશે, પછી મારી વાઈફ આવશે, પછી છોકરો આવશે, પપ્પા મમ્મી ચા પીવા બોલાવે છે. હું કહીશ, નહીં, હમણાં નહીં આવું. માટલી પડી ગઈ. એ કલ્પનાનું થિયેટર જ ખોલ્યું એણે. હવે આ આટલું આવતું હતું, દૂધમાંથી પૈસા આવવાના હતા, તો એ ભાઈ ધીમે ધીમે, પણ એને કલ્પના ચાલુ થઈ લોભ નામની, આનાથી આટલું વધારે મળશે, પછી આટલું વધારે મળશે, પછી આટલું વધારે મળશે. એ માનની કલ્પના હોય, એ વિષયની કલ્પના હોય. આમ ભોગવીશું ને આમ સુખ આવશે, આમ ભોગવે પછી મને આમ મળશે ને પછી આમ મળશે ને. એ કલ્પનાનું થિયેટર બહુ ભૂખ્યો હોય ને એને બહુ કલ્પના થાય, એ ભૂખ વધી એની. પૂજ્યશ્રી, જ્યારે કસાય હોય, અજ્ઞાન અવસ્થા હોય, તદુપરાંત જ્ઞાન લીધા પછી પણ જાગૃતિ ઓછી હોય, તો એ વખતે એ કલ્પનાના થિયેટર જે કંઈ આપણે બાંધ્યા હોય, તો એમાં આપણે નોય મારું નોય મારું જો કર્યા કરીએ કલાક એક, તો એમાં કંઈ ફરક પડે ખરો? ફરક પડે ને તો ખલાસ થઈ જાય, તૂટી જાય. જે જે આપણને યાદ આવે ને બધે ચોકડી મૂકતા જવાનું કે હવે ક્યારેય ના હોજો, વ્યવસ્થિતમાં જે હોતે ભલે હો, શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ જોતી નથી. પ્રત્યા ધ્યાન લેતા જવાનું એટલે ઓછું થતું થતું ખલાસ થઈ જશે. લલિતા દાદા કહે છે કે પરમ વિનય કોને કહેવાય, પરમ વિનયમાં કંઈ માગવું ના પડે, સામાના ભાવો વાંચીને અમે એના પર કૃપા વરસાવીએ, તેમાં સમજવું છે. કેવા ભાવો? એટલે આપણે છે ને, એ આગળની વાત છોડો ને, રાજીપો થાય એટલે પછી આપણે એવું આજ્ઞા પાડીએ તો રાજી થાય. એ આજ્ઞા પાડો એટલે તમારો વિનય ઉત્પન્ન થાય, પરમ વિનય ઉત્પન્ન થાય, ધીમે ધીમે દાદા રાજી થાય, રાજી થાય એટલે કૃપાપાત્ર થઈએ જ. એ ટૂંકો કાયદો સમજી લેવાનો. આ તો પરમ વિનય એટલી બધી અભેદભાવ છે, એટલી બધી ભક્તિ છે કે મારો જ આત્મા, મારા જ પરમાત્મા, અને એટલી બધી ભક્તિભાવ હોય તો એમને એમ કૃપા પ્રાપ્ત થઈ જાય. આપણે હવે શું, તો કે હમણાં 5 આજ્ઞાથી પગથિયા ચડો. 5 આજ્ઞા જેટલી આજ્ઞા પાડો ને એટલી રાજીપો દાદાનો ઉતર્યા જ કરે. આ રાજીપો ભેગો થતો થતો કૃપાપાત્ર થઈશું આપણે. સમજાયું ને? હા, એ સહેલો રસ્તો છે. અને પેલું જેમ જેમ 5 આજ્ઞા પડાય ને તેમ અહોભાવ થાય કે આ કેવા દાદા, કેવું જ્ઞાન, કેવી કૃપા, કેવું કલ્યાણ કરી નાખે. એ અહોભાવ જ પછી પરમ વિનય ઉત્પન્ન કરાવનારો થાય, એ કૃપા પછી વધતી જાય. એટલે બેવું છે, કૃપાથી આજ્ઞા પાડવાથી બધો રાજીપો વધતો જશે. એને જ્ઞાનની કિંમત, મહત્વતા, જ્ઞાની પ્રત્યેનો પૂજ્ય ભાવ, સમર્પણ ભાવ વધતો જશે. કૃપા થતી એનાથી પાછું પેલું વધતું જાય, જ્ઞાનીની ઓળખાણ વધતી જાય, કરતાં કરતાં અભેદતાને પ્રેમ વધતો જાય. જય સચિદાનંદ. બોલો. જય સચિદાનંદ. પૂજ્યશ્રી રણછોડભાઈ. હા બોલો. એમાં લખેલું છે સાહેબ, સામાયિકમાં મને ખબર પડતી નથી અને સમજાતું પણ નથી. દાદા શું કહેવા માગે? તે વિજ્ઞાન સમજાતું નથી એટલે સામાયિકમાં શું કરવું એ સમજાતું નથી. કોઈ દાડો પ્રતિક્રમણ થાય છે કે? એ બધું કરું છું પણ થાય છે નહીં થતી મને ખબર પડતી નથી. હા, પણ કોઈને દુઃખ થાય, પહેલી વખત પ્રશ્ન પૂછો છે. ના, સારું કર્યો. ને કોઈને દુઃખ થાય એવું બને ને આપણાથી? હા. કેવી રીતે દુઃખ થાય? ક્રોધથી થાય, ક્રોધથી ચીડાઈ જઈએ, વાણીથી દુઃખ આવે, વાણીથી થઈ જાય, અકળી જઈએ, ના ભાવતું આવે તો શું કરો? અકળાઈ દેવાય. હા, અકળાઈને પછી કોક દાડો ગરમી બહાર નીકળે કે? હા, નીકળે ને. હા, હવે નીકળી ગરમી બહાર એટલે બીજાને દુઃખ થાય ને? થાય. તો પેલો પ્રેમથી વધાવે કે અકળાય એ લોકો પણ?
એ એકલા જ હોય ને. તમે ફાઇવ સ્ટાર હોટલમાં બેઠા હોય ને ભાવતું ના આવે તો ચીડાવતો? ત્યાં થોડું કહેવા દે. ₹300 લે અને તોય આપણે પાછું અકડે કે મજા જ ના આવી, પણ બોલાય નહીં આપણાથી. કઈ હોટલમાં બેઠો છો? ફાઇવ સ્ટાર હોટલ કહેશે. પણ હવે આપણે પોઈન્ટ શું છે કે બીજાને દુઃખ થાય એ કયા કારણથી દુઃખ થયું? તો આપણે જીભનો સ્વાદનો રસ, એ મોંથી મેં દુઃખ આપી દીધું એવું ખબર પડે, તો સ્વાદના રસને જ ભાગાકાર કરના ખબર. આ શું આમાં મોહ કરવા જેવો? પુરાણ નથી, ગલન થાય છે. શું કામ સુખ માટે કકળાટ કર્યો? તો એ સામાયિકમાં જુઓ ને, એ રસ ઓગળ્યો ખાવાનો, એટલે પછી બીજાને દુઃખ આપવાનો વ્યવહાર ઘટતો જશે. પણ પૂજ્યશ્રી, જમવાની વસ્તુ બનાવે બરાબર, એમાં વસ્તુ બનાવવાની હોય કે ધારે રોજ બનાવવાની હોય, એમાં ફેરફાર કરીએ. આપણે જે ભાવતી વસ્તુ જે બનાવવાનું હોય એ વ્યવસ્થિત ન બને તો શું થાય? કયો ના, જો આપણું એક મને જવાબ, આપણા ધાર્યા પ્રમાણે વ્યવહાર થાય કે આપણા ધાર્યા પ્રમાણે ના થાય? આપણું ધારેલું થાય છે ખરું? ક્યારેક થાય, ક્યારેક નહીં થાય. ના, પણ આપણું ધાર્યું છે જગતમાં, આપણી સત્તા છે ધાર્યું કરવાની. સત્તા નથી તો સામો એનું ધાર્યું કરતો હશે? જ્ઞાનની દ્રષ્ટિએ જ્ઞાન શું કહે છે? ભાઈ, માણસ બમરડો છે, પોતાની સત્તાથી કામ કરતો નથી. એ અંદરના પરમાણુ માગે તે બહાર જ ભેગું થાય. અને ઠેઠ કારેલું ક્યાં ઉગ્યું હોય ત્યાંથી બોલો, વાડીમાંથી ટોપલામાં જાય, ટોપલામાંથી આપણે થેલીમાં આવે, થેલીમાંથી આપણે તપેલામાં આવે, તપેલામાંથી આપણા થાળીમાં આવે. બોલો, કોણ મોકલતું છે કારેલાને? અંદરના પરમાણુ માગે છે, એટલે ખાનાર બનાવનારનો દોષ જ નથી હોતો. એટલે આપણા ભાવતા પ્રમાણે ના આવ્યું ને, એનું કારણ શું છે? એક મહિનામાં તમારે 8 વખત ના ભાવતું ખાવાનું હોય તો આપણે શું કરીએ? ના ભાવતું ચીડીએ, એટલે સંભાવે નિકાલ કર્યો નહીં, એટલે પેન્ડિંગ રહ્યું. પેન્ડિંગ તે 8ના ફરી 8 વખત આવશે, 16 વખત તો પછી અને બનાવતો જ નથી અડતું, આવો ન પીરસ્યા કરે છે, ભાવતું તો કોઈ દાળ બનાવતી. પણ તમે ભાવતાનો, ના ભાવતાનો સંભાવે નિકાલ કર્યો? એ સંભાવે નિકાલ કરી નાખો ને તો પછી બાકીના 22 દિવસ ભાવતું જ આવ્યા કરશે. પ્રયોગ કરી જોજો. આ નિમિત્ત ફાઇલ 2 ને બહુ કહેવાય જાય છે. અને સાહેબ અને પૂછીશ્રી, તમારા પ્રત્યે બહુ બધા જોવાઈ ગયા છે, નેગેટિવ વિચાર બહુ જતી ગયા છે, એના પ્રત્યે હું તમારી પાસે માફી માગું છું. બધાની વચ્ચે મારે ક્ષમા કરજો અને 5 આજ્ઞામાં રહેવાય એવી શક્તિ આપજો. ના, પણ ફાઇલ 2 ને દુઃખ છે કામ, શું કામ અપાઈ ગયું? ખાવાની બાબત, ખાવા બાબતમાં. અને તમારી પાસે આવવા ને હું ના આવવા દેતો, બરાબર છે? હું બાપુનગર રહેતો હતો અને તમારી પાસે અહીંયા આવવા ન દેતો. અને હું મને એમ કહેતા કે તમે પૂજ્યશ્રીને પ્રશ્ન પૂછજો, તો હું એવું કહેતો મારે પૂજ્યશ્રીનું કાંઈ કામ નથી, પૂજ્યશ્રીને મારી પાસે આવવું હોય તો મારું કામ બધી આવે, મારું કાંઈ કામ નથી, બરાબર છે? મને પહેલાં ખબર હતી ને, તો ચોક્કસ આવત. અને આપણે ખબર નહીં ને, પછી પૂજ્યશ્રી આવ તો એવું બન્યું, મારે તમને તો ન આવે પણ મને તમે હસોડ ઉપાડી લાવી લાવી દીધું. એવું થઈ ગયું, સારું થઈ ગયું. આવું છે એટલે મારી આ નિમિત્તે મારી કાંઈ ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરજો. હા, ના, પૂરું થઈ ગયું, ધોવાઈ ગયું બધું. હવે હવે તો બે હાથે આવો છો ને સજોડે? હા, રોજે આવી છો. જમવામાં હજુ થોડી ચકચક થાય છે. એવું તો ક્યારેક થઈ જાય, ક્યારેક ને. હા, જો ઘટ્યું ને એટલું ઓછું થતું જશે. છે ને, જે દાડ ના ભાવતું હોય ને એ સમરસીમ ખાઈ આવું, મજા આવી જશે. એવું પેલી ખુશ થશે કે સારું થયું, ઘરમાં મટ્યું ખાવાનું બનાવવાનું, કકડાટે મટ્યો અને ટેસ્ટી ખાઈને પીને ઘરે જવાનું. અને પૂછે છે સામાયિક કરવાની અને ઉજક શક્તિ આપજો. હા, એટલે સામાયિક શેની કરવાની ખબર પડી, કયા કારણથી થાય છે આ કકડાટ? કારણ શું, કયા કારણનું? ભાઈ એવું ઘણું રીતે પેલું કરું પણ નથી થતું. એવું કાંઈ જેટલું જડે એટલું કરવું, પ્રતિક્રમણ તો કરવા અને પ્રત્યાખ્યાન કે આવી ભૂલ ક્યારેય ના હોજો, મને શક્તિ આપો હે દાદા ભગવાન આવી ભૂલ ના કરું. એટલે ઓછું તો થવાનું જ. અમે ઓછું થયું ને થોડું થોડું? હા, થયું છે, હજુ ઓછું થશે. જય સચિદાન. પછી નિમિષા વ્યાસ. આપ્તસૂત્ર 3:4-8 ચિત્તને જેટલો વખત આપણે જોયા કરીએ એટલી એની શુદ્ધિ થતી જાય. ચિત્તની શુદ્ધિ થતાં સુધી આ યોગ બરાબર જમાવવાનો છે. એને સાથના આપીએ ને એને જોયા કરીએ એટલે આપણે છૂટા થઈએ. તો પૂજ્યશ્રી આમાં શું કહેવા માંગે? કે લખેલું છે ને એને જોયા કરવાનો, જોવું કેવી રીતે? કારણ ચિત્ત આજે કેવું છે કે આ દરેક ક્રિયા પાછળ પેલું ચિત્ત કામ કરતું હોય છે. જી, આપણે નહીં આમ આપણને લાગે પ્યાલો અહીં જ પડ્યો છે ને પછી વાત કરતાં કરતાં આપણે લેવા જઈએ ને તો આપણું ચિત્ત હાજર ના હોય ને તો પેલું બરોબર પકડાય નહીં અથવા તો હાથ બીજે જતો રહે આપણો. જી, એ ચિત્તની ગેરહાજરી.
ખાતી વખતે આપણી ચિત્તની ગેરહાજરી હોય ને તો પણ ખબર જ ના પડે કે ભાઈ આ દાળ ચોખાના ઢોકળા હતા કે ચણાના ઢોકળા હતા, લોચો પડ્યો કહેશે કંઈક ના કહેવાય. એ ચિત્તની હાજરી વગર સ્વાદની, એ સ્વાદમાં શું થાય છે, કેમ કચકચ થાય છે? કારણ સ્વાદ દરેક ખોરાકમાં બહુ સ્વાદ હોય જી, આપણી ચિત્તની હાજરી હોય નહીં, ચાવીને ખાય નહીં, હુડ હુડ ઉતારી નાખે અને પછી જાદ ના આવે, એટલે ધીમે ધીમે કોળિયો ખોળિયો ખાય ને, એક ભાખરીને ચાવે ને તો એટલી બધી મીઠાશ હોય છે એનામાં, થોડું બધું સલાયું ભળે ચવાય બરાબર, પછી શેમાં શું 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 જાણે પોતે, જાણનાર જાણવાથી શું કહે છે, ખાવાથી શું કહેતું નથી, એ જાણનારે જાણવું જોઈએ, એ જાણવું એ ચિત્તની હાજરીથી જાણી શકે, એવું દરેકમાં ચિત્તની હાજરી હોવી જોઈએ. એને ચિત્તની હાજરીનો જાણકાર પોતે રહેવો જોઈએ કે ચિત્ત હાજર હતું કે નહોતું હાજર, એટલે ચિત્ત ક્યાં ગયું એને જુઓ. એ ચિત્તને આ ચિત્ત શું છે, અશુદ્ધ ચિત્ત શું થાય તો કે વિનાશી વસ્તુ ભટક ભટક થતું હોય, ખાવામાં ભેળપુરી હાઉસમાં જઈશું પછી ભેળપુરી ખાઈશું, પીઝા હટમાં જઈશું પીઝા ખાઈશું, પછી ક્લોથ માર્કેટમાં જઈને શોપિંગ કરીશું, બધું જાત જાતનું ચિતરતું હોય, ત્યાં આપણને ખબર પડી જાય કે આ ચિત્ત પીઝામાં ગયું, પાણીપુરીમાં ગયું, કપડામાં ગયું, ચમ ચામ જૂતામાંય જાય કે જૂતા લઈશું નવા, જેકેટ લઈશું નવું, તે બધું મેં જતું હોય, ભટકતું હોય, આખો દાડો ચિત્ત જ ભટકતું હોય છે, વિનાશી અવસ્થાઓમાં જાય. એ ચિત્તને જાણો તો ત્યાંથી પછી અશુદ્ધિ ઓછી થતી જાય, ખલાસ થતી જાય, અને ચિત્ત તત્વરૂપ થયું ને એ પૂર્ણાવતી થઈ ગઈ. એટલે એ અશુદ્ધિની શુદ્ધિ થતાં સુધી આ યોગ જમાવવાનો છે કે જોવાનું ચિત્ત ક્યાં ક્યાં ગયું, પણ આ વિચારો આપણને જલ્દી જડી શકે, બુદ્ધિની હજુ થોડી થોડી જડે કે આ ભોગવટો આવ્યો, ઊંધું દેશ દોષ જુએ છે, અહંકારના ભોગવટાય જડે, પણ ચિત્તને જડવું બહુ મુશ્કેલ, એ સૂક્ષ્મ વધારે છે, એ જ્ઞાન દર્શન સ્વરૂપે છે. એ ચિત્તને જોવું ને જેટલું ચિત્ત દેખાતું જશે એટલું એ શુદ્ધિ થતી જાય ને શુદ્ધ થયેલું ચિત્ત આત્મારૂપ થતું જાય. એટલે આ ફાઇલ વનનું ચિત્ત છે, જે ફાઇલ વન વર્તમાનમાં જે કાંઈ ક્રિયા થઈ રહી છે એમાં ચિત્ત ન રહીને બીજે ક્યાં ક્યાં જાય છે, એટલે એ ચિત્તને જોયા કરીએ એટલે અશુદ્ધિ દૂર થાય ને શુદ્ધ થતું જાય, ચિત્ત શુદ્ધ થાય, ચિત્ત શુદ્ધ થયું એટલે ચોંટવાનું છૂટી જાય, અવસ્થામાંથી ચોંટવાનું છૂટ્યું એટલે તત્વરૂપ થતું ગયું. આ ચિત્તની અશુદ્ધિને અટકાવવા માટે આ આરતી કરે, ભક્તિ કરે, વિધિ કરે, પૂજા કરે, એટલે ચિત્ત અટકે, અશુભમાંથી શુભમાં આવે, નહીં તો અને આપણે જ્ઞાતા દ્રષ્ટા રહીએ એટલે શુદ્ધિ થતી જાય. એટલે આ બહુ ઊંચા ઊંચો યોગ છે, ચિત્તને શુદ્ધ જોવું. આ કાર્ય અને આ કસરત કરતી વખતે આપણે જોઈએ ને આમ તો આખું આપણું ખબર પડે ચિત્ત ચિત્તની હાજરીપૂર્વક થાય છે કે આપણે બીજું કશું વિચારતા હોઈએ અને કામ દેહમાં મિકેનિકલ કર્યા કરતો હોય, એ હાજરીપૂર્વક હોવું છે. ખાતા વખતે, પીતા વખતે, ચાલતી વખતે, આપણે ચંપલ કાઢતી વખતે ચિત્તની હાજરી હોય, દરેક કાર્યમાં આવું છે. હા તો હુડ હુડ પછી મારે ચંપલ મેં ક્યાં કાઢેલા, આ દરવાજે ક્યાં હું ક્યાંથી આવ્યો તો આમથી આવ્યો તો કે નહીં, તે ભૂલી ગયો, ચિત્તની હાજરી નહોતી, બીજા આમ ખોવાઈ ગયેલો. એટલે આ ચિત્તની હાજરી ના હોય ને એટલે પેલી ચાવી મૂકવાની હોય ને તે કબાટ તાળા ખોલે, તાળું પાછું લોક મારે બારણા નાખું ચાંબા, પછી ચાવી પાછું તો એ વાતમાં વાતમાં ક્યાંક મૂકી દીધે, પછી ખોળ ખોળ કરે કે મારી ચાવી મેં ક્યાં મૂકી બારણામાંથી, પછી હું અહીંથી આમ ગયો તો પછી આમ ગયો તો પછી અહીંયા આવે, હા અહીંયા હશે, અહીં ના ચડે, પછી અહીં ના, તે પરસેવો થવા માંડે શિયાળા દાડે, ગઈ ક્યાં ચાવી, એ ચિત્તની હાજરી વગર કર્યો. એ ચિત્તની હાજરી વગર વસ્તુ મૂકાઈ ગઈ હોય ને તો જડે ખોળ ખોળ કરવી પડે પછી. એટલે દરેક કાર્ય ચિત્તની હાજરીપૂર્વક હોય છે. મૂક્યું પછી 12 દાડે 25 દાડે પણ વાત કરે એ વસ્તુ ક્યાં, અને ચિત્ત ત્યાં દેખાડે કે અહીંયા પડી છે, ત્યાં પડી જોઈએ. એટલે ચિત્તની હાજરી તો દરે, આ છોકરાઓ બધા વાંચે ને ભણતર, તો ચિત્તની હાજરીપૂર્વક વાંચે ને તો એક જ વખત વાંચે ધારણ થઈ જાય શબ્દે શબ્દ, ચિત્તની હાજરી હોવી જોઈએ. અને એ ચિત્તની હાજરીને આપણે જાણવાનું છે જો આત્મા થઈને, કે બરાબર ચિત્ત દીપકનું ચિત્ત રહ્યું કે ના રહ્યું, ઉતાવળમાં બરાબર ના વંચાયું કે બરાબર વંચાયું, એકાગ્રતા રહી, એ જાણો તેમ તેમ પેલી સ્થિરતા વધતી જાય, શુદ્ધિ થતી જાય. બીજું આપતા સૂત્ર છે 3136, અશુદ્ધ ચિત્તના જ્ઞાતા દ્રષ્ટા રહેવાથી એ ઉડી જાય, શુદ્ધિ ખલાસ થઈ જાય, જ્ઞાતા દ્રષ્ટા રહો તો એની મેળે ઉડી જાય, શુદ્ધિ ઉડી ગઈ, નહીં તો પ્રતિક્રમણ, હા નવ કલમો પ્રતિક્રમણ એ બધું અશુદ્ધ, એ ઉડી જાય એટલે અશુદ્ધ, અશુદ્ધિ ઉડી જાય, ચિત્ત રહે અને અશુદ્ધિ ખલાસ થઈ જાય. અશુદ્ધિ ઉડી તો ગયું ક્યાં, ચિત્ત આત્મામાં આવી ગયું, શુદ્ધ ચિત્ત એટલે આત્મા, શુદ્ધ આત્મા. એટલે આ પ્રતિક્રમણો પણ અશુદ્ધિને ચોખ્ખી કરવા, જેમ ચોરી થઈ ગઈ તે અશુદ્ધ ચિત્તથી ચોરી થાય છે,
આ છોકરા નહીં એ મચ્છર પકડ્યું પછી મારી નાખે, તે અશુદ્ધ ચિત્તથી મારે છે, કંઈ એને જોયું હોય એટલે શીખી લીધું ને પછી એવું કરી નાખે, તે થાય કે અરે રે આ બિચારાને દુઃખ આપ્યું મારી નાખ્યું, તે પસ્તાવો કરે એટલે ચિત્તની શુદ્ધિ થાય. પણ શુદ્ધિ કરતાં અશુભમાંથી શુભમાં ગયું અને જાગૃતિપૂર્વક જુદું રાખે તો શુદ્ધિ થાય. કહો તે કર્યું આવું ખોટું કર્યું, તું પ્રતિક્રમણ કર. આપણે જુદા રહ્યા અને જ્ઞાતા દ્રષ્ટા થઈને ચિત્તને જોયું, ઊંધા જ્ઞાન દર્શનથી ઊંધા કાર્યો થયા, ઊંધા જ્ઞાન દર્શનને ફેરવ્યું, છતાં જ્ઞાન દર્શનથી છતું કાર્ય થશે, ત્યાં સુધી એ છતું થયું, એ અશુભમાંથી શુભમાં આવ્યું. એટલે જ્ઞાતા દ્રષ્ટા રહ્યા ત્યારે પછી ધીમે ધીમે ચોખ્ખું થઈ જાય. એટલે જ્ઞાતા દ્રષ્ટા રહ્યા એટલે આપણે એ ચિત્તને જોયું ને કે જે વર્તમાનમાં ન રહીને બીજે ક્યાં ક્યાં ભટકે છે, હા એ જોયું એટલે ચોખ્ખું થાય. એટલે એક સ્પેશિયલ સમય કરવી જોઈએ ચિત્તને જોવાની, કે અત્યારે બેઠા હોય ને તો એમને મજા, તો અહીંયા વાત થાય કોઈક શીખાય એટલે ત્યાં જતું રહે ચિત્ત, પછી જો ઉધરસ ખાધે ત્યાં ગાય, પછી કોઈ વાત કરતું હોય તો ત્યાં જતું રહે. આપણું ચિત્ત સામાયિકને બદલે બીજે ભટક ભટક કરતું જ હોય તો એ જાણો કે આ અહીંયા ગયું અહીંયા ગયું અહીંયા, એ બારણો ન જાય બારણું ખુલ્યું કહેશે ઘંટડી વાગી કહેશે, બધું ખબર પડે. પણ એ ખબર પડે ને મને આ લોકો અવાજ કરે છે, શાંતિ નથી રાખતા, સામાયિક કરવા દેતા, એટલે હવે આપણે આ સામાયિક કરવાની, શેના ઘોંઘાટ થાય જુઓ, શેનો શેનો અવાજ આવે છે, શું બને છે, તે કોઈક પસાર થાય ને ઓતળ તે ખબર પડે કંઈ કોઈ ગયું અહીંયાથી, એ ખબર પડે. તે જાણ્યા કરો આંખો બંધ કરીને બધી શું શું બની રહ્યું છે એને અહીં શું શું ખબર પડે છે એને જાણ્યા કરો તો એ ચિત્તની શુદ્ધિ થતી જાય. એટલે અનેક ચિત્ત એટલે સંસારમાં જે અવિનાશી વૌતિકમાં વિખેરાયેલું ચિત્ત છે એ અનેક ચિત્ત, એ અનેક ચિત્ત વિખેરાયેલું એટલે કેવું કે બધું બધું નથી કહેતા. હું ચરણવિધિ વાંચવા બેસું ને પહેલી આરતી પછી ત્રીજી ચોથી ખાયા પછી પાંચમી બોલે તો ખબર વચ્ચે ગયું ક્યાં ચિત્ત ખબર જ ના હોય, કે ભટક ભટક કરતું હોય ચિત્ત, એટલે કેટલું બધું ભટકતું હોય છે. આમ સામાયિકમાં સ્થિરતા ના આવે, કામ કરવામાં ના હું પહેલાં વિધિ કરી લઉં, ના ના હમણાં નહીં પહેલાં છે ને હું ખાઈ લઉં, ના ખાવું નથી પહેલાં મારે કંઈ ચાલવું પડશે વોક કરવા જવું, ના ના વોક નથી કરવું સાંજે કરીશ, એટલે બોલો સ્થિરતા જ ના આવવા દે. એ ચિત્તે બગડેલું ને બુદ્ધિ ચંચળ થઈ ગઈ હોય, એટલે એનો ઉપાય શું? તો કે આ અસીમ જે જેકાર બોલો ને શબ્દે શબ્દ વાંચીને તો ચિત્તની શુદ્ધિ થતી જાય, એમ કરતાં કરતાં સ્થિરતા આવતી જાય. એટલે ચિત્તની જે સ્થિરતા છે નથી રહેતી એનું એક કારણ શું પૂછ્યું? એ બધું આ બધી બિલીફ રોંગ બેસી ગઈ છે, આ ખાઈશું તો મજા આવશે, આમ ફરીશું તો મજા આવશે, આ હોવું જોઈએ આવું તો ના જ હોવું જોઈએ, કેટલું જોઈએ જોઈએ શબ્દ ગાલ્યા હશે આપણે ઘણા બધા, એ જેટલું બિલીફ બગડીને એટલું બધું ભટકતું થઈ ગયું બધું. હવે શુદ્ધાત્મા અનુભવ સિવાય કાંઈ જોઈતું નથી એટલે પાછા ફરીએ છીએ, એમ કરતાં કરતાં એક ચિત્ત છે આત્મારૂપ થઈ ગયા એટલે પૂર્ણાવતી, હવે કાંઈ જોઈતું નથી, હવે જે ભેગું થયું સંભાવે નિકાલ કરો છે. જય સચિદાન. ખરેખર તપ કોને કહેવાય અને તેમાં ક્ષમતા કેવી રીતે રાખવી? કારણ કે થોડાક તપના સંજોગો ચાલતા હોય તેમાં ઘણું જ્ઞાન ગોઠવીએ તોય ઘણી વખત હલી જવાય, તો ત્યાં કર્મોના ઉદય સામે કેવી રીતે ખુમારી રાખવી? રોજ દાદા નિરૂમા પાસે એકાવતારી મોક્ષ માંગીએ છીએ અને હમણાં તો મહાત્મા ઉપર આપશ્રીની પણ ખૂબ અસીમ કૃપા ઉતરી રહી છે અને એકાવતારી મોક્ષનો સિક્કો પણ આપે મારી દીધો છે. કેવી રીતે મારી દીધો? પૂજ્યશ્રી હમણાં કૃપા ઘણી ઉતરે છે પૂજ્યશ્રી, કે માર્યો માર્યો કોને કહેવાય, કન્ફર્મ થઈ ગયું. આપણે તો એમ કહ્યું છે પાંચ આજ્ઞા પાળશો તો એકાવતારી થશો. હા પૂજ્યશ્રી, એ તો એનો સિક્કો માર્યો કોને કહેવાય, હવે તારો એકાવતારી થવાનો હોય, એટલે ભાઈ હજુ થવાનો એટલે આજ્ઞા પાડી, તો કે એ તો પડાતી નથી, દોષ જોયા તો કે ના કકડાટ બહુ થાય છે, તો પછી એકાવતારી થવાની વાર છે. પણ પૂજ્યશ્રી એકાવતારી સિક્કો ક્યારે કહેવાય? આગ્રહ ખલાસ થઈ જાય, નિર્દોષ દેખાતા હોય નિરંતર, ક્રોધમાનમાં એલો ખલાસ થઈ જાય, અને બધી પાંચે આજ્ઞા 70%થી ઉપર પડાયા કરતી હોય તો પછી એને ખાતરી ભાઈ એકાવતારી સિક્કો વાગ્યો ભાઈને. હા પૂજ્યશ્રી, એ ભાવ તો લગભગ બધા જ મહાત્માઓનો ભાવ છે, પણ પેલા કચકડાટ કકડાટ બધા છે ને, હજુ દાળ ખારી હોય એમાં કકડાટ થઈ જાય. અને કેટલીક બહેનો નહીં, અમારી વહુને કાંઈ બનાવતા આવડતું જ નથી, એમાં શીખવાડ્યું જ નથી, લ્યો રાગદ્વેષ વધ્યા કે ઘટ્યા? એટલે ભૂલ કાઢે બીજાની એટલે ખલાસ થઈ ગયો આપણું, સમજવાનું કે ભાઈ એકાવતારી મોક્ષ મોડો થશે, એકાવતારી બે ત્રણ અવતાર થઈ જશે. ના પૂજ્યશ્રી, અમે તો માંગીએ છીએ આટલી દાળ ઉપર રાગ આટલો બધો, છોકરા ઉપર આટલો રાગ, વહુ ઉપર આટલો દ્વેષ, તો ત્યાં પછી મોક્ષની વાત કરો છો? મોક્ષે જનાર તો કહે ને કોઈ ફાઇલ જોડે માથાકૂટમાં પડે જ નહીં, એને એક જ લક્ષ્ય હોય કે છૂટવું છે,
હા બરાબર ભેગું થયું તો ઓકે, પેલું કડવું ભેગું થાય તોય સંભાવે નિકાલ, મીઠું ભેગું થાય તોય સંભાવે નિકાલ, ઓછું ભેગું થાય તોય સંભાવે નિકાલ, ડબલ ભેગું થાય તોય સંભાવે નિકાલ, છૂટવાનો ધ્યેય હોય એ મોક્ષે જનારાનો લક્ષણ. પૂજ્યશ્રી, તપ વખતે તો એવું જ પાકું પાકું જ થતું જાય કે ભાઈ હવે બીજું કાંઈ જોઈતું જ નથી, કેવળ એક અવતારી મોક્ષ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ નથી જોઈતી. હવે બીજું કેવું થાય, જરા દુઃખ પડે ને મોક્ષે જ જવું છે, જરા શું પડે બસ છેલ્લા શ્વાસ દાદાના જગત કલ્યાણનું કામ કરીશું, એમાં દુઃખ પડે ને હવે મોક્ષે જવા દે, આ સંસાર જોઈતો જ નથી. એટલે તારે ખાચું છે કઈ નાખ ને. ના પૂજ્યશ્રી, હવે તો દ્રઢ નિશ્ચય. એટલે આપણે શું રાખીએ, આપણે મોક્ષે જવું છે, મન વચન કયા દાદાના જગત કલ્યાણ માટે વાપરવા, અને અપમાન આવશે તો તપ કરીશું, માન આવશે આપણે ના આ વખતે શીખ્યા ને સમતા શેમાં રાખવાની છે, ગમતામાં એ ના ગમતામાં, માન આવે તોય સંભાવે નિકાલ કરો, અપમાન આવે તોય સંભાવે નિકાલ કરો. હા પૂજ્યશ્રી, હવે નિરૂમાની એક ડીવીડીમાં જોયું હતું કે મહાત્માઓ પાસે કર્મોને જે બોલાવીને દાદાઈ બેંક ખુલ્લી છે, દેવું ચૂકતે કરવા બેઠા છીએ, તો પૂજ્યશ્રી અમારે ભાવના ને કેટલાક દુઃખી થઈ જાય છે, નહીં તો પહેલાં આવવાના ટાઈમે આવવાના જ છે, તમે ના બોલાવશો કોઈ પણ ધંધાવાળાને પૂછીજો કે જરાય ખોટ ખાવાની ઈચ્છા હોય ધંધામાં તો એ આરામથી આવે છે ને બોલો, તમે આમ રાહ જોતા હોય કે નફો આવશે ને ત્યાર પેલી પેસી ગઈ હોય ખોટ, તો નહીં બોલાવતો આવે છે, તો નહીં બોલાવશો ને તોય પેલા વાંકા કર્મો આવશે. આ તો કેવું છે કે નહીં આપણે આમ ચાલતા હોઈએ ને અને 3 ઇંચની પેલી પગથિયું આવ્યું અને વાત કરતાં કરતાં ધ્યાન ના આવે તો શું થાય, આપણું આંચકો આવી જાય આખો, અને ખબર હોય ને તો 3 ફૂટનો એક ખાડો કૂદી જઈએ, ખબર. એટલે કે છે ભાઈ હે કર્મો, તમે આવો, દાદા એ બેંક ખુલી છે, અમે બધા પેમેન્ટ ચૂકવી દઈશું, એવું તૈયારી સાથે આવ્યા તો આપણે ખુશ થવું કે હતા એ જ આવ્યા, ચાલો ચૂકવી દો બધાને. કેટલાકને બોલ્યા પછી આવે છે ને તો પરસેવો થઈ જાય છે, હા હા અમે આ ખોટું બોલાવી લીધું, આ લોકો તોફાન મચાવી દીધું, હું તો ત્રાસી ગયો, અરે એટલે પછી હવે બંધ રાખ્યું છે એ વસ્તુ. પૂજ્યશ્રી, તો પછી અમને એવી ક્ષમતા આપો કે તપમાં અમે એકદમ સ્ટ્રોંગ રહી શકીએ. એ તો રોજ છો ને વળી, છૂટકો જ નથી ને. પણ પૂજ્યશ્રી હલી જવાય છે ત્યારે, હલી જાય તો આપણે જાણવાનું કે આ ફાઇલ હલી ગયા, આપણે કહેવાનું શું કામ હલી જાઓ છો, આપણે મોકલેલું ત્યારે વણ તોલ્યું, વણ માગ્યું મોકલ્યું, હવે આવ્યું છે જમા કરો, શું કામ કકડાટતા દુઃખી થાવ છો, સંભાવે નિકાલ કરો. નથી શક્તિ તો દાદા ભાઈ શક્તિ માગ, દાદા સંભાવે નિકાલ કરો, શક્તિ આપો. હા એ તો પૂજ્યશ્રી દરરોજ થાય જ છે. અને બીજું કે નિરૂમાં કહેતા હતા કે અમને વાંદરીના બચ્ચાની જેમ પકડી રાખજો, બરાબર. તો હવે પૂજ્યશ્રી અમે તો વાંદરીના બચ્ચા પણ તાજા જન્મેલા હોય એવા છીએ, તો વાંદરીના બચ્ચાને શીખવાડવું ના પડે, હજુ મમ્મી ચોટી મમ્મી દોડે એવા કૂદકા મારે ને 12 ફૂટના પેલું આમ ચોટી જ રહ્યું હોય, જો વાંદરીને બચ્ચા હોય તો તમને શીખવાડવું ના પડે, બિલાડીને બચ્ચા હોય ને તો ઉપાધિ. ના પૂજ્યશ્રી, બિલાડીના બચ્ચા થયા જ નથી, હવે આપને મળ્યા એટલે ચોક્કસ કે તમને પકડી જ રાખવા છે, એટલે ગમે તેવા સંજોગો આવે કે ગમે તેવું કંઈ પણ વાવાઝોડા ભૂકંપો તોફાનો આવે તોય નિરૂમાને અને તમને ક્યારેય ન છોડીએ માટે અમે ખૂબ શક્તિ માંગીએ છીએ. પૂજ્યશ્રી શક્તિ આપજો. વાવાઝોડા એટલે કંઈ બહારના નહીં, હા અંદરના જ પૂજ્ય. કોઈક આક્ષેપો આપે, કોઈક વારંવાર ભૂલો કાઢે, અપમાન વારંવાર આવે, એમાં તબિયત બગડી, એમાં છોકરો નાપાસ થયો, એમાં ધણીને જણી જેમ તેમ બોલ્યા, તે બધા વાવાઝોડામાં ક્ષમતા રાખવાની. અને આ લોકો શું કરે, બહાર વાવાઝોડું આવ્યું હોય ને તો બારીઓ બંધ કરી દે, પજુ હા જઈ રહ્યો છે, હા આપણું બરાબર સલામત છીએ, તો અહીંયા શુદ્ધાત્માની ગુફામાં બેસી જવાનું, પછી જોયા કરવાનું શું બને છે, તો પછી શુદ્ધાત્માની ગુફામાં રહેવું અને વાવાઝોડામાં હાથ ગાલવો નહીં, એનું નામ તપ. સુધારવા જોઈએ, સમજતા નથી, જ્ઞાન લીધું તોય સુધર્યા નહીં કે છે, એ વાવાઝોડાની ભૂલ કાઢશો ને માર ખાશો. ના પૂજ્યશ્રી એવું હવે તો નથી થતું, બસ તો પછી જીતી જશો, બસ પૂજ્યશ્રી શક્તિ આપજો. હા જય શ્યામ પૂજ્યશ્રી. બોલો મહેશ. હા બોલો. પેલી વ્યવસ્થિતની વાત થઈ હતી ને સત્તર, બહાર વ્યવસ્થિતના તાબામાં છે અને અંદર કક્ષા હોય એની એ દશામાં એ પ્રમાણે દેખાય બહારના સંજોગો પ્રમાણે, તો અંદર જે અવસ્થા છે દીપભાઈ અવસ્થા જ સમજાય કે પછી એને અંદર વ્યવસ્થિતને તાબે હોય કે અવસ્થા જ સમજાય? હા એટલે અવસ્થા વ્યવસ્થિતને તાબે છે એ સમજાય ને, અવસ્થા બધી મહેશની છે, મનની છે કે દેહની છે કે વાણીની છે, મારી નથી, એ જાણવામાં પરિણમેલી અવસ્થામાં પણ હું શુદ્ધ છું એવું રહે. હા ભૂતગલની અવસ્થામાં પોતાના જ્ઞાનની અવસ્થા હોય બદલાય જોવા જાણવામાં, છતાંય પોતે શુદ્ધ છે એ જાગૃતિપૂર્વક હોય પોતે, અને એ દશા જેટલી કક્ષા અંદર આવી હોય પોતાની એ પ્રમાણમાં એને સમજાય કે આ મારું સ્વરૂપ ન હોય, જ્ઞાતા દ્રષ્ટા તે મારું સ્વરૂપ છે.
હવે રાજકોટ જન્મજયંતિ દરમિયાન બહાર વાતાવરણ બધાને સરખું જ મળ્યું હતું ભાઈ, પણ અંદર એની જેટલી દ્રષ્ટિ દાદામાં હોય એટલી જ અવસ્થા એને ઊભી થાય કે પછી બહારનું વાતાવરણ જે હોય એ પ્રમાણે પણ એને અસર થાય? કારણ કે બહારના જે લોકો આવતા હતા ને એ લોકોને આપણા સ્પંદનો પોઝિટિવ ના પણ પહોંચતા હતા, અને કારણ કે બધું એ લોકો બહારનું ભૂલી જતા હતા જેટલો સમય અંદર રહેતા હતા ને, તો એ અને આપણી દાદા મહાત્માની અવસ્થામાં ફરક તો હોય ને? હોય ને. આમાં કેવું છે કે અવસ્થા એટલે શું છે, બે ભાગની, બે ભાગ પાડો અવસ્થાના. આ મન વચન કાયની ક્રિયાઓ છે ને એક જાતની અવસ્થા કહેવાય. હવે એ અવસ્થા દાદા સરસ કહે છે કે ક્રિયા માત્ર પરસત્તા છે, અને ક્રિયાવાળું જ્ઞાને પરસત્તા. ચા બનાવવાનું જ્ઞાન, ચા બનાવવાની ક્રિયા, બે પરસત્તા. અને એ જ્ઞાનને જાણો એ જ્ઞાનની અવસ્થા કહેવાય. ચા બનાવવાનું જ્ઞાનને તમે જાણો એ તમારી જ્ઞાનની અવસ્થા, અને એ જ્ઞાનને જાણવું એટલે જ્ઞાનની અવસ્થાઓને જાણવું, પૂતગલની અવસ્થાને જાણવું, ત્યારે પોતે આત્મામાં આવ્યો કહેવાય. એટલે આપણે એ જાગૃતિવાળા થયા છે કે ઓ આ અવસ્થા માત્ર કુદરતી રચના છે, અને એનો જ્ઞાતા દ્રષ્ટા તે મારું સ્વરૂપ છે. પછી અવસ્થા રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એટલે એવિડન્સ કહેવાય. અત્યારે હોલ ખાલી હોય તો તમે આ જગ્યાએ ભાઈ બેસે ખરો કોઈ એકલો આવીને? ના. કેમ? તો કે સંજોગ એવા ઊભા થયા એટલે પછી આપણને જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયા. ફૂલ ભરચક હતો તો અમુક જગ્યાએ બેઠા, અને ખાલી હોતો ત્યાંય ના બેઠા, પછી જુએ કોઈ છે નહીં એટલે જતો રહી હતી. તો અવસ્થા કેમ ઊભી થઈ આવી? તો કે આ સંજોગને આધારે. એટલે સંજોગને આધારે અવસ્થા ઊભી થાય છે, અને અવસ્થાને શું થાય છે કે હું બેઠો પછી હું આવ્યો, હું મેં જોયું પછી હું બેસી ગયો, પછી પૂરું થયું એટલે હું જ આ બાજુથી પાછલે રસ્તે જતો રહ્યો, તે અવસ્થાને હું કરું છું માને છે. અને એ ભ્રાંતિ કાઢવાની છે કે ના હું કરતો નથી, અવસ્થા વ્યવસ્થિત ને તાબે છે, એનો જાણકાર તે નાતા દ્રષ્ટા તે મારું સ્વરૂપ છે. તો બહારના સંજોગોને આધીન અંદરની અવસ્થા હોય કે અંદરની અવસ્થા નિરંતર બદલાતી રહેતી હોય? નહીં, બહારના સંજોગોના આધારે મન વચન કાયની અવસ્થા ઊભી થાય, બુદ્ધિચિત્ત અહંકારની. અને જાગૃતિ હોય એટલી એ અવસ્થાને જુદાપણું સમજાય, એને જાગૃતિ હોય એટલી એને જુદાપણું સમજાય. પછી એક્ઝેક્ટનેસ આવશે અનુભવની કક્ષાવાળાને, તો નહીં જ્ઞાતાનો સંબંધ જ હોય અનુભવથી. જય સચિદાન, જય સચિદાન.